वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी, त्यार पछी आगळ जोईए। आगळनुं जोईए प्रश्न बे, नीचेना दाखला गणो। एमां उदाहरण आप्युं छे, 25 रुपया 100 रुपयानो केटलामो भाग छे। पहेला तमने अपूर्णांक आप्या हता, एना उपरथी तमे संख्या शोधता हता। हवे संख्या आपी छे, एना उपरथी तमारे शुं शोधवानुं छे, अपूर्णांक, बराबर छे। अने ए शोधवा माटे शुं करवानुं, तो के तमारी पासे जे अहींया कुल संख्या आपी छे ए जुओ, अने तमने जे अहींया भाग आप्यो छे ए जुओ। ए बन्नेनो तमारे शुं करी देवानो, भागाकार, बराबर। केटलामो भाग छे ए जोवा माटे भागाकार करवानो, एटले तमने जवाब मळशे। तो जोईए, तो पहेलुं आप्युं छे 20 रुपया 100 रुपयानो केटलामो भाग छे, बराबर छे। तो 20 અને 100નો આપણે શું કરી દઈએ, ભાગાકાર કરી દઈએ। અંશમાં તમારી પાસે ભાગ આપ્યો હોય એ લખવાનો, છેદમાં ટોટલ સંખ્યા લખવાની, બરાબર। તો અહીંયા 20 રૂપિયા ભાગ છે, એટલે 20 ક્યાં લખશો, અંશમાં, અને 100 છે એ કુલ, એટલે 100 છે એ આપણે છેદમાં લખી દઈએ। ભાગ ઉડાડીએ તો 0 0 છે એ પહેલાં ઉડાડી દીધા, બરાબર। છેલ્લે 0 હોય તો જ ઉડાડી શકાય, અગાઉ ઉડાડી શકાય નહીં। 2 ના છેદમાં 10 છે, 2 અને 10નો ભાગ ઉડે, 2 ના ઘડિયામાં 10 ક્યાં આવે, તો કે 2 5 10। તો અહીંયા અંશમાં કંઈ નથી વધતું એટલે 1, અને છેદમાં વધે છે 5, એટલે 20 રૂપિયા છે એ 100નો કેટલામો ભાગ થયો, તો કે 1/5 ભાગ થયો, બરાબર છે। તો આ 1/5 છે તમારો જવાબ। પણ એ યાદ રાખવાનું કે બંનેના એકમ છે એક જ સરખા હોવા જોઈએ। અહીંયા બંને રૂપિયા રૂપિયા હતા, એટલે તમારે ફેરવવા પડ્યા નહીં, પણ આગળના દાખલા તમે જોશો એટલે તમને ખબર પડી જશે, બરાબર। આગળ જોઈએ બીજો દાખલો, 10 રૂપિયા 100 રૂપિયાનો કેટલામો ભાગ છે। તો સૌથી પહેલાં 10 રૂપિયા છે એ ક્યાં લખવાના, અંશમાં, 100 રૂપિયા છે એ ક્યાં લખવાના, છેદમાં, બરાબર છે। કુલ સંખ્યા હંમેશા છેદમાં ભાગ હોઈએ ઉપર। હવે આ બેના ભાગ ઉડાડીએ, 0 0 છે ઉડી ગયા, અંશમાં શું વધ્યું, 1, છેદમાં વધ્યા 10, એટલે 1/10 ભાગ છે એ 100ના 10 રૂપિયા થશે। ત્યાર પછી ત્રીજું, 500 ગ્રામ 1 કિલોગ્રામનો કેટલામો ભાગ। હવે જુઓ, અહીંયા ગ્રામ છે, અહીંયા શું છે, કિલોગ્રામ, બંનેના એકમ એક જ સરખા કરવા પડે। તો યાદ રાખવાનું કે જે મોટો એકમ હોય એમાંથી નાના એકમમાં ફેરવવાનું, એટલે કે આ 1 કિલોગ્રામ છે એને આપણે ગ્રામમાં ફેરવીએ। 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થાય, આગળ શીખી ગયા, તો કે 1000 ગ્રામ, બરાબર છે। હવે જુઓ, 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ, એટલે તમે 1 કિલોગ્રામની જગ્યાએ આ સંખ્યા છે લખી શકો। હવે જુઓ, હવે ભાગ શોધીએ, 500 ગ્રામના 1000 ગ્રામ છે એ કેટલામો ભાગ થાય। તો સૌથી પહેલાં તો 500 છે એ ક્યાં લખવાના, અંશમાં, અને છેદમાં કેટલા લખવાના, 1000, હવે ભાગ ઉડાડો, 0 0 ઉડી ગયા, 0 0 ઉડી ગયા, ઉપર 5 નીચે 10, હજુ ભાગ ઉડે છે, તો કે હા। તો 5 અને 10નો ભાગ ઉડાડો, અહીંયા બાજુમાં લખી દઈએ પછી ભાગ ઉડાડીએ, 5 અને 10નો ભાગ ઉડાડો, 5 2 10, અંશમાં કંઈ નથી વધતું એટલે 1/2, એટલે 1/3 ભાગ છે એ 500 રૂપિયા થયા 1 કિલોગ્રામના, બરાબર છે। ત્યારબાદ ચોથું, 50 રૂપિયાના 1/3 ભાગ એટલે કેટલા રૂપિયા। હવે રૂપિયા પૂછાશે, બરાબર, એટલે રૂપિયા પૂછાવું હોય અને તમને ભાગ આપ્યો હોય તો આપણે શું કરી દેવાનું હોય, હંમેશને માટે ગુણાકાર, કેમકે ટોટલ રૂપિયા આપ્યા આટલો ભાગ છે એ શોધવા કીધો। તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે જેટલો ભાગ જોતો હોય એનો કુલ સંખ્યા સાથે શું કરી દેવાનો, ગુણાકાર, એટલે 1/3 × 50, આવી રીતે આપણે કરતા હતા, બરાબર। ભાગ ઉડાડો, 2 અને 50નો ભાગ ઉડશે, તો કે હા, 25 2 50, તો અહીંયા લખી દીધા 25, અંશમાં શું વધ્યું, 25, છેદમાં કંઈ નથી, તો 1 લખવાનો હોય, પણ આપણે 1 લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં, તો 25 આવી ગયા, અને એ શું આવ્યું, તો કે રૂપિયા, બરાબર છે। તો 25 રૂપિયા થયા, 50 રૂપિયાનો 1/3 ભાગ એટલે 25 રૂપિયા, બરાબર છે। આ યાદ રાખવાનું, જો તમને
ભાગ આપેલો હોય, ભાગનો અપૂર્ણાંક આપ્યો હોય અને રૂપિયા અથવા તો જે સંખ્યા છે એ શોધવા કીધી હોય તો ગુણાકાર કરવાનો. અને જો તમને રૂપિયા કિલોગ્રામ એની સંખ્યા આપી હોય અને ભાગ શોધવા કીધો હોય તો શું કરી દેવાનો? ભાગાકાર. ભાગ એટલે ભાગાકાર કરવાનો, બરાબર. ત્યાર પછીનું પાંચમું, એક કિલોગ્રામનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કેટલા ગ્રામ? અહીંયા કિલોગ્રામ છે, અહીંયા ગ્રામ છે, એટલે કિલોગ્રામને આપણે ગ્રામમાં ફેરવવા પડશે, બરાબર. તો એક કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો અહીંયા તમે એક કિલોગ્રામની જગ્યાએ 1000 ગ્રામ છે બોલી શકો. તો હવે જુઓ, 1000 ગ્રામનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે કેટલા ગ્રામ? તો એ શોધવું હોય તો આપણે શું કરી દેવું પડે? ગુણાકાર કરવો પડે, બરાબર છે. તો ગુણાકાર કરીએ, કેમ કે આપણે સંખ્યા શોધવાની છે, ભાગ નથી શોધવાનો. ભાગ શોધવા કીધું હોય તો ભાગાકાર. તો આપણે ગુણાકાર કરીએ, ત્રણ ચતુર્થાંશ ગુણ્યા 1000. હવે 1000નો 4 વડે આપણે ભાગાકાર કરવાનો. તો આપણે અહીંયા નીચે ભાગાકાર કરીને જોઈ જોઈએ. 1000નો 4 વડે ભાગાકાર કરો. 4ના ઘડિયામાં 10 ના આવે, પણ 10 કરતાં નાની સંખ્યા એટલે 4 2 8. બાદબાકી કરો, ડાયરેક્ટ 10માંથી 8 કાઢો તો વધશે 2. 0 છે નીચે ઉતારી દો એટલે 20 થઈ ગયા. હવે 4ના ઘડિયામાં 20 ક્યાં આવે? તો કે 4 5 20. બાદબાકી કરો, 0 0. હવે અહીંયા 0 આવ્યા, તો આ 0 છે એ ક્યાં જશે? ઉપર. એટલે જવાબમાં કેટલા આવ્યા? 250. તો 4 અને 1000 ભાગ ઉઠશે, તો અહીંયા આવશે 250. હવે તમારી પાસે શું વધ્યું? તો કે 250 ગુણ્યા 3. તો ગુણાકાર કરવાનો છે, તો ગુણાકાર કરી દઈએ. અહીંયા લખીએ, 250 ગુણ્યા 3. 3 0 0, 5 3 15. નો 5 વધી 1, 3 2 6, 6 ને 1 7. કેટલા થયા? 750. તો આપણે અહીંયા લખીએ, 750 ગ્રામ, બરાબર છે. કેમ કે આપણે ગ્રામમાં ફેરવાતા એટલે ગ્રામ આવી ગયો જવાબમાં. ત્યારબાદ છઠ્ઠું જોઈએ, 1 કિલોમીટરનો 1/4 ભાગ એટલે કેટલા મીટર થાય? એટલે કિલોમીટરને મીટરમાં ફેરવવાના પહેલાં તો આપણે અહીંયા લખીએ, 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? આગળ જોઈ ગયા છીએ, તો કે 1000 મીટર, બરાબર છે. તો હવે અહીંયા 1 કિલોમીટરની જગ્યાએ તમારે કેટલા લેવાના? 1000 મીટર લેવાના. તો હવે જુઓ, અહીંયા લખીએ, 1000નો આપણે 1/4 ભાગ છે શોધવાનો કીધો છે. તો આપણે 1/4 ગુણ્યા 1000 છે લખી શકીએ, કેમ કે તમને શોધવા કીધા છે મીટર. તો ગુણાકાર કરી દેવાનો. ગુણાકાર કરો તો 1000 અને 4નો ભાગ ઉડાડવાનો, જે આપણે આગળ જોઈ ગયા. ભાગાકાર કરો તો કેટલા મળે છે? 250. તો આપણે અહીંયા 250 છે લખી દઈએ. 250 ગુણ્યા 1 એટલે પાછા આવશે કેટલા? 250. અને એ શું આવશે? મીટર, બરાબર છે. આ તમારો જવાબ થઈ ગયો. ત્યારબાદ આગળનો જોઈએ, ત્રીજો દાખલો. ત્રીજા દાખલામાં જોઈએ, ત્રીજો દાખલો, રુચિતા દિવસના 8મા ભાગ જેટલું ગૃહ કાર્ય અને 12મા ભાગ જેટલું રમે છે. દિવસના 8મા ભાગ જેટલું એ શું કરે છે? ગૃહ કાર્ય. અને 12મા ભાગ જેટલું એ શું કરે છે? રમે છે. તો તે કેટલા કલાક ગૃહ કાર્ય અને રમવામાં સમય પસાર કરતી હશે? તો હવે એ શોધવું હોય તો શું કરવું પડે? તો પહેલાં તો તમારી પાસે આખા દિવસની કલાક હોવી જોઈએ. તો તમને ખબર જ છે એક દિવસની કેટલી કલાક હોય? તો કે 24 કલાક હોય. 24 કલાક. હવે એ 24 કલાકમાંથી 8મો ભાગ છે, 8મા ભાગ જેટલું એ શું કરે છે? ગૃહ કાર્ય. અને 12મા ભાગ જેટલું એ રમે છે. અને જેટલામો ભાગ કીધો હોય એટલા છેદમાં આવશે, બરાબર છે. જેટલામો ભાગ કીધો હોય એ છેદમાં, 8મો ભાગ કીધો હોય તો 1/8 ભાગ, 12મો ભાગ કીધો હોય એટલે 1/12 આવશે, બરાબર છે. એટલે આવી રીતે તમે લખી દો એટલે તમારી પાસે જે આગળના દાખલા હતા એ જ સેમ રીત થઈ ગઈ અહીંયા, બરાબર. રુચિતા અહીંયા 1/8 જેટલું એ ગૃહ કાર્ય કરે, 1/12 જેટલું એ શું કરે છે? રમે છે. તો એટલી કલાક છે આપણે શોધી જોઈએ, બરાબર.
तो अँ लखीए गृह कार्य गृह कार्य माटे लागेल समय बराबर एकना छेद में आठ गुणिया चौबीस बराबर छे। आठना घड़िया में चौबीस क्या आवे तो के हाँ आठ तेरी चौबीस। हवे तौन एका तौन एटले तौन कलाके शू करे छे गृह कार्य करे छे। त्यार बाद रमत माटे तो अँ लखीए रमत माटे लागेल समय केटलो छे तो के एकना छेद में बार जेटलो एटले एकना छेद में बार गुणिया चौबीस तो के बार दू चौबीस। तो बे एका बे बे कलाके सेमा ले छे तो के रमवा माटे तो टोटल केटला कलाक थाय तो आ बेनो शू कर देवानो सरवाळो तो अहींया लखीए बन्ने माटे लागेल कुल समय बराबर त्रण वत्ता बे एटले पांच कलाक। केटली कलाक थई गई पांच कलाक थई गई तो आपणे छेल्ले अहींया वाक्य लखी शकीए के आम दिवस दरमियान रुचिता कुल पांच कलाक गृह कार्य अने रमवामां पसार करे छे। त्यारबाद आगळ जोईए चौथो दाखलो। काजलबेने एक चतुर्थांश किलोग्राम टमेटा अने एक तृतीयांश किलोग्राम बटेटा खरीदिया तो तेणे केटला ग्राम टमेटा अने बटेटा खरीदिया शुं करवुं पड़शे तो जुओ सौथी पहेला तो तमने एम कीधुं एक चतुर्थांश किलोग्राम अने अहींया एक तृतीयांश किलोग्राम अने अहींया पूछ्युं छे ग्राम एटले आपणे अहींया किलोग्राम छे एने ग्राममां फेरववा पड़शे बराबर छे। तो तमने खबर ज छे कि एक किलोग्राम होय त्यारे केटला ग्राम थशे तो के एक हज़ार ग्राम थाय बराबर। तो ऊपर शोधी गया एज प्रमाणे अहींया के कई रीते शोध्युं हतुं एज सेम रीते आपणे अहींया शोधवानुं छे। एक चतुर्थांश किलोग्राम शोधवुं होय तो तमारे एक चतुर्थांशनो गुणाकार केटला वडे करी देवो पड़े एक हज़ार वडे। तो आपणे अहींया लखी दईए सौथी पहेला टमेटा बराबर टमेटानी संख्या शोधवी होय तो एक चतुर्थांश गुणिया एक हज़ार। हवे चार अने हज़ारनो भाग उड़ाड़वानो આગળ જોઈ ગયા ચાર અને હજારનો ભાગ ઉડાડો કેટલા આવશે બસો પચાસ। તો આપણે અહીંયા લખી દઈએ ભાગ ઉડાડી અને અહીંયા બસો પચાસ એટલે બસો પચાસ ગુણ્યા એક એટલે બસો પચાસ ગ્રામ। બસો પચાસ ગ્રામે શું લે છે ટમેટા। હવે બટેટા માટે જોવો તો એના એની સંખ્યા શોધવી હોય તો આપણે અહીંયા શોધીએ બટેટા બરાબર એક તૃતીયાંશ છે એનો ગુણાકાર કેટલા વડે કરવાનો એક હજાર વડે। ગુણાકાર કરો અને ભાગ ઉડાડીએ તો અહીંયા આ સંખ્યાના ભાગ પાડી દો અહીંયા દસ છે બે પંચા દસ અને પાછળના બે ઝીરો એમના એમ જ એટલે કેટલા થઈ ગયા પાંચસો બરાબર છે। ન ખબર પડે તો આ બેનો ગુણાકાર કરી દો પાંચ દો દસ પાછળના બે ઝીરો એટલે એક હજાર થઈ ગયા એટલે આપણે ભાગ ઉડાડી દીધા અહીંયા કેટલા વધ્યા પાંચસો પાંચસો ગુણ્યા એક એટલે પાંચસો ગ્રામ। તો પાંચસો ગ્રામ એ શું ખરીદે છે બટેટા ખરીદે છે બરાબર છે। તો ટોટલ એ કેટલું ખરીદે તો કે બસો પચાસ કિલોગ્રામ ટમેટા અને પાંચસો કિલોગ્રામ બટેટા ખરીદે છે। તો આપણે અહીંયા લખી શકીએ કે આમ કાજલબેને બસો પચાસ ગ્રામ ટમેટા અને પાંચસો ગ્રામ બટેટા ખરીદે છે। આ તો આપણો પેજ નંબર 39। આગળ જોઈએ પેજ નંબર 40 પ્રશ્ન 5। નીચે આપેલી વસ્તુના ભાવનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા દાખલા ગણો। તમને અહીંયા વસ્તુઓના ભાવ આપ્યા છે વસ્તુ આપી તુવેર દાળ ગોળ ખાંડ તેલ ઘઉં
હવે એની કિંમત આપી છે જુઓ 60, 40, 30, 80, 18 એટલે કે આ 1 કિલોગ્રામનો ભાવ છે એ તમને આપેલો છે. હવે એના ઉપરથી આ નીચેના દાખલા આપણે ગણવાના છે. પહેલું જુઓ 1/3 કિલોગ્રામ ગોળની કિંમત કેટલી થશે. 1/3 કિલોગ્રામ કીધું અને ગોળની કુલ કિંમત કેટલી છે 1 કિલોગ્રામની, તો કે 40 રૂપિયા. એટલે 40 રૂપિયા ઉપરથી આપણે 1/3 અંશનો ભાવ છે એ શોધવો પડશે. તો આપણે અહીંયા શોધીએ 1/3 ગુણ્યા 40 બરાબર છે. તો આપણે 40નો 1/3 અંશ ભાગ શોધી દઈએ એટલે તમને 1/3 અંશ કિલોગ્રામનો ભાવ મળશે. ભાગ ઉડાડો તો 20 × 2 = 40 એટલે 20 × 1 = 20 તો 20 રૂપિયા છે 1/2 કિલોગ્રામના થયા બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે આમ 1/3 કિલોગ્રામ ગોળની કિંમત 20 રૂપિયા થાય. ત્યારબાદ બીજું 3/1/3 કિલોગ્રામ ઘઉંની કિંમત કેટલી થાય. એટલે આપણે સૌથી પહેલાં તો આ મિશ્ર અપૂર્ણાંક છે એને અપૂર્ણાંકમાં ફેરવવાનો. તો આપણે ફેરવી દઈએ, અહીંયા લખીએ 3/1/3 તો આપણે આને અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 × 3 = 6, 6 × 1 = 7 એટલે 7/2 કિલોગ્રામનો ભાવ છે આપણે શોધવાનો. તો કરીએ અહીંયા ગુણાકાર, 7/2 × ઘઉંની કિંમત કીધી તો 1 કિલોગ્રામ ઘઉંના કેટલા છે 18 રૂપિયા, તો ગુણ્યા 18. બેના ઘડિયામાં 18 ક્યાં આવે, તો કે 2 × 9 = 18. હવે આ બેનો ગુણાકાર 7 × 9 = 9, 9 × 7 = 63 એટલે 63 કિલોગ્રામની અહીંયા આવશે રૂપિયા. લખી દઈએ 63 રૂપિયા, 63 રૂપિયા છે એ થઈ ગયા. તો આપણે અહીંયા લખી શકીએ કે આમ 3/1/3 કિલોગ્રામ ઘઉંની કિંમત 63 રૂપિયા થાય. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.